નમસ્કાર દિલોક સતાશોમાં આપનું સ્વાગત છે. સામાન્ય રીતે આપણે જોઈએ ને દર્શક મિત્રો, શહેરોમાં બનેલ ઓવરબ્રિજને તો તેની નીચે કાં તો આપણને ગંદકીના ઢગલા જોવા મળતા હોય, કાં તો પછી કોઈ ચા કે શાકભાજીની લારી હોય, પાર્કિંગ કરેલ વ્હીકલ્સ નજરે પડતા હોય, કે પછી લોકો તેના પર કબજો કરીને રહેવા લાગ્યા હોય ને, તેવા દ્રશ્યો કંઈક જોવા મળતા હોય છે. ઘણા ઓછા શહેરો એવા હોય છે કે જ્યાં ઓવરબ્રિજની નીચે બગીચા કે પછી અન્ય કોઈ ગતિવિધિઓ પ્રવૃત્તિઓ થતી જોવા મળતી હોય. જોકે દર્શક મિત્રો, આજે અમે તમને એક એવા જ અનોખા ફ્લાયઓવર અંગે વાત કરીશું જેની નીચે કંઈક એવું જોવા મળી રહ્યું છે કે આ દ્રશ્યો જોઈને, આ અંગે સાંભળીને આપ પણ અહીં જવા માટે ઈચ્છશો. એવું શું છે આ ઓવરબ્રિજ નીચે? તો એકચ્યુઅલી દર્શક મિત્રો, વાત છે મહારાષ્ટ્રની, કે જ્યાં ફ્લાયઓવરની નીચેની જે ખાલી જગ્યા હોય છે ને, તેનો અનોખી રીતે કરાયો છે ઉપયોગ. દર્શક મિત્રો, નવી મુંબઈમાં બનેલ ફ્લાયઓવરની નીચે ખાલી જગ્યા પર સંપૂર્ણ ઇન્ડોર કમ આઉટડોર સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે. તેનો વિડીયો પણ ઘણો વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયા પર. જી હા દર્શક મિત્રો, સોશિયલ મીડિયા પર વાયરલ આ વિડીયોમાં વાત કરીએ તો એવું દેખાઈ રહ્યું છે, ફ્લાયઓવરની નીચેની જે જગ્યા છે ત્યાં સમગ્ર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે. અહીં લોકો ક્રિકેટ રમે છે, કેટલાક બાસ્કેટબોલ રમતા પણ જોવા મળી રહ્યા છે, તો કેટલાક લોકો બેડમિન્ટન રમી રહ્યા છે. અહીં બોલ બહાર ન જાય ને તે માટે ચારેય બાજુ વાયર બેરિકેડિંગ કરવામાં આવ્યા છે. તો દર્શક મિત્રો, ફ્લાયઓવર બ્રિજના પિલરને કલર કરીને સુંદર બનાવવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર શેર કરેલ જે આ વિડીયો છે તેના કેપ્શનમાં એવું લખવામાં આવ્યું છે કે આ ફ્લાયઓવર નવી મુંબઈમાં આવેલો છે. આખું સ્ટેડિયમ સનપાડા વિસ્તારમાં આ ફ્લાયઓવરની નીચે છે. લોકો દર્શક મિત્રો, સોશિયલ મીડિયા પર વાયરલ આ જે દ્રશ્યો છે ને તેને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. જી હા, આપને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર વાયરલ આ વિડીયો પર લોકો અલગ અલગ કમેન્ટ્સ કરી રહ્યા છે, પ્રતિક્રિયા આપી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે આવું દરેક શહેરમાં કરી શકાય જેથી જગ્યાનો યોગ્ય ઉપયોગ કરી શકાય. કોઈએ આ માટે શહેર અને ઔદ્યોગિક વિકાસ નિગમનો આભાર માન્યો, તો કેટલાક લોકોએ તેમના શહેરના નેતાઓને ટેગ કરીને આવું કરવાની અપીલ કરી હતી. દર્શક મિત્રો, કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે મૂવિંગ ફ્લાયઓવરની નીચે આ પ્રકારનું સ્ટેડિયમ બનાવવું જોખમી સાબિત થઈ શકે છે. દર્શક મિત્રો, આ વિડીયો ઘણો વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયા પર, એ હદે વાયરલ થયો કે આનંદ મહિન્દ્રા સુધી પણ પહોંચી ગયો. તો વાત કરીએ, ઇનશોર્ટ લોકોને આ વિચાર ઘણો પસંદ આવ્યો. ફ્લાયઓવરની નીચે આ જે સ્ટેડિયમના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે, તે લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે અને તેઓ આના પર અલગ અલગ કમેન્ટ કરી રહ્યા છે. તમારું આ મામલે શું કહેવું છે? આપનું પણ અભિપ્રાય જે હોય, આપની પ્રતિક્રિયા શું છે તે અમને જરૂરથી જણાવજો. બીજાને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.